પૃથ્વીઓ એનો આઉટર પટ છે એ અવકાશ અંતર ની અંદર તનોદધિ એની અંદર તનવાત એની અંદર ઘનવાતી એની અંદર નરક એટલે દરેક નારકીની દશે દિશામાં દશે દિશા ચાર દિશા ચાર દિશા આઠ ઉર્ધ્વ અને અધો એમ દશે દિશામાં સઘળી નરક પૃથ્વીઓ સઘળી દિશાએથી અવકાશ અંતરથી ઘેરાય અવકાશ અંતર હવે રહેતું વેક્યુમ છે આકાશ જુદું આકાશ બધાને સંગ્રહ અવકાશ બધાને બહાર ફેંકે બ્લેક હોલ અંદર આવા જ નથી આ તારાના અંદર બ્લેક હોલ છે તારાઓમાં આ તમને સાયન્ટિફિકલી ખબર અંદર કોઈ પ્રવેશી નથી શકતો બરાબર જેમ કે આ બરમુડા ટ્રાયંગલ ડ્રેગન ટ્રાયંગલ અંદર એન્ટ્રી ગઈ તો તમે જીવતા પાછા જ ના આવી શકો એટલે ગયા ખતમ એ બ્લેક હોલ અવકાશ અંતર ઇઝ બ્લેક હોલ દરેક આપણું કેવું એમ છે કે દરેક જેટલી નરક પૃથ્વી છે ને આજુબાજુ બધે વેક્યુમ છે હવે હું ત્યાં લઈ જઉં તમને હવે આ જે એરિયા છે ને તમે જુઓ તો આખી નરક પૃથ્વી જો આ અવકાશ અંતર આ ઘનોદધી તનોદધી તનવાત ઘનવાત અને ઉપર પણ એવા જ પડ આવે ઘનોદધી ઘનવાત તનવાતના ત્રણે ના નીચે વધારે ઉપર એકદમ ઓછું એમ ચારે બાજુથી ઘેરાયેલી ચારે બાજુથી અને આની આની ખાલી નીચે સપોર્ટ છે ના 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 અને અને આની ઉપર આ છે ને આનું આ આ આનું નીચેનો ભાગ છે અને આનો ઉપરનો ભાગ છે તો જ્યારે સઘળી નરક પૃથ્વીમાં હોય તો આના ઉપર કેમ નહીં ખાલી જગા બ્લેક હોલ જેને અંતર એટલે ગેપ ગેપ તો હવે આ આટલો અવકાશ અંતર નથી અવકાશ અંતર આખો જ આ તો એક રજ્જુ ની ત્રસનાડી છે એક રજ્જુ અને આ સાત રજ્જુ પોળો તો સાતે સાત રજ્જુ જેટલું અવકાશ અંતર આવી ગયું ને આખું આપણું છે એ અવકાશ અંતર છે આખું ચારે બાજુ છે આને પણ ચારે બાજુ તો આને કેમ ચારે બાજુ નહીં સમજાયું આ થોડી વાર લાગશે પણ આને પણ ચારે બાજુ જોઈએ હવે તમે આમાં ફોટાઓમાં તમે જોશો ને તો આ બધું નહીં મળે અને આ કેમ જોઈએ એ પણ હું તમને હમણાં કહું આગળ જુઓ આ જુઓ એક્ઝેક્ટલી અહીંયાથી બંધ ટોટલ બંધ કોઈ ગેપ જ નહીં અને આપણે એના ટેરેસ ઉપર આપણે રત્નપ્રભાના ટેરેસ ઉપર હવે જો આટલું એક રજ્જુનો તિર્યક લોક તિરછા લોક એક રજ્જુ બરાબર મધ્યમાં મેરું હવે આમ અહીંયાથી તમે દ્વીપ સમુદ્ર આવશે આગળ આગળ તો દરેક સમુદ્ર એની બાજુમાં પહેલો લવણ એ 1 લાખ ઊંડો પછી કાલોદધી 2 લાખ ઊંડો પછી અર્ધ પુષ્કર 8 લાખ ઊંડો એમ ઊંડા ઉતરતા અડધા રજ્જુ સુધી અહીંયા બહાર આવે ત્યારે જ થાય ને જગ્યા વગર કઈ સમુદ્ર ઊંડા ઉતરશે ઊંડા ઉતરવાના છે કે પોળાઈ છે ઊંડા સમુદ્ર એ પોળાઈ એની ગોતીર્થ કોને કહેશો સીધાને કે દાદરાને ગોતીર્થ કોને કહેશો પંચાણું સીધા જશો કે ઉતરશો ગોતીર્થ એટલે શું ગોતીર્થ લવણ 95 ઉતરો છો 10,000 સીધું છે 10,000 સીધું આપી દે તો 95 કેમ સીધા ગયા તમને 10,000 આપી દીધું છે આ બધા સમુદ્રમાં નીચે ઉતરે છે નહીં નહીં હા સમુદ્ર બધા ઉતરે ઊંડા ઉતરે છે ઉતર્યા જરાક સીધું જઈને પાછો ચડ્યો અચ્છા ત્યારે જ તમારી આ લેવલમાં આવશે ને આની લેવલમાં કેમ બધા દ્વીપ આવે સમુદ્ર તમે ઉતર્યા સીધું ચડ્યા પછી દ્વીપ એટલે સમુદ્ર એ બરાબર છે આમ થી નામ હોય એ બરાબર છે એટલે સમુદ્ર આમ હોય બરાબર છે તો લવણ 1 લાખ ઊંડો કાલો દધી 1 લાખ જે માપ છે એ અહીંયાથી એમ માપ છે ના એમ માપ છે એ તો 2 લાખ નું માપ છે લવણ નું માપ અહીંયા 2 લાખ અહીંયા 2 લાખ એ 2 લાખ માં 1 ઉતરશો ને 1 ચડશો અચ્છા હા સમજી લવણ માં તમે 1 ઉતરશો તો જ 1 ચડશો ને હા એ બરાબર સમુદ્ર તો વાટકા જેવો હોય ને ભાઈ હા
સમુદ્ર સીધો થોડી છે આમાં. આ તમને જૂના વાંચશો ને આમાં બધા સમુદ્ર 1000 યોજન ઊંડા બધા. અચ્છા 1000 યોજન ના તો માછલા છે. એક માછલું 1000 બધામાં જ લવણ માં. હા 1000 યોજન નું તો એક માછલું. બહાર અત્યારે જે દરિયો છે આ જૂની વાત એ જ લવણ સમુદ્ર. એ હવે અંદર સુધી આવે કારણ કે લવાયો એટલા માટે. બાકી દૂર હતો પેલા. એટલે આ જે છે ને તમારા અઢી દ્વીપના એરિયામાં બધા દ્વીપ સમુદ્રો અહીંયાથી અહીંયા સુધી અડધા યોજન સુધી સ્વયંભૂ રમણ ઉતર્યો. આ એન્ડ સ્વયંભૂ રમણ અહીંયા અડધા યોજન સુધી ઉતર્યો. એટલે એ અડધો યોજન સુધી અવકાશ અંતર હોય તો જ ઉતરશે, નહીં તો ક્યાંથી ઉતરશે? સમજાયું? બરાબર. હવે ત્યાં આવો, હવે ત્યાં આવો. જો એટલે આ બધા પિક્ચર એવા બનાવ્યા, આ બધા એવા બનાવ્યા. મેં ખાલી ત્રસનારી વિશે સાંભળ્યું છે કે આ ત્રસનારી છે. એટલે આપણા જે પણ જીવો છે બધા ત્રસનારીમાં છે. ઇવન આયામી નરકના બી જે જીવો એ બધા ત્રસનારીમાં છે. બરાબર છે. આ જીવો આપણા નરકના જીવો, દેવોના જીવો, મનુષ્યના જીવો આ બધા ત્રસનારીમાં છે. ત્રસનારી જે છે. એક જ મિનિટ સાહેબ, બોલા. હા બોલો સાહેબ, બોલો. હા ચાલ. ત્રસનાડી જે છે એ હું સમજી ગયો. એટલે ત્રસનાડીનું માપ એક રજ્જુનું થયું. ત્રસનું એક માપ થયું. હવે 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 તમારું આ એક રજ્જુ મેરું નીચે 1000 યોજન ઊંડો અને સમુદ્ર 1 લાખ યોજન ઊંડો. તો 1 લાખ યોજન અહીંયા મધ્યમાંથી અહીંયા એન્ડ સુધીમાં તો આવશો કેવી રીતે? જગ્યા નહીં હોય તો. અચ્છા આ વાત ક્લિયર થાય. અહીંયા તો જગ્યા જ નથી માટે મધ્ય લોકોનું માપ વધારે હોવું જોઈએ. હોવું જોઈએ. એક રજ્જુ છે જ. મધ્યનું માપ એક રજ્જુ છે જ. સૂર્ય નો પ્રકાશ નથી ઉર્ધ્વ લોકમાં, નથી અધ્વ લોકમાં. અચ્છા. અને બધા જ સમુદ્ર અસંખ્ય યોજન પહોળા, ઊંડા ખાલી 1000. તો છાલ્યું થાય ધીરે ધીરે વાટકામાંથી છાલ્યું થાય. 1 લાખ નો 2 લાખ નો લવણ પણ 1000 ઊંડો. 4 લાખ નો કાલો નદી પણ 1000 ઊંડો. 8 લાખ નો પુષ્કર, 16 લાખનો પુષ્કર સમુદ્ર પણ 1000 ઊંડો. અસંખ્ય યોજનનો સમુદ્ર પણ 1000 ઊંડો. કેવી રીતે પોસિબલ? ખ્યાલ આવે? હવે હવે આપણે ત્યાં જઈએ. પેલી બાજુ છે. આપણે છીએ એટલે આપણે પૂરેપૂરું જાણી શકીએ. એન્ટાર્કટિકાથી આગળ હજુ કોઈ ગયું નથી. એન્ટાર્કટિકાની આગળ આર્કટિક અને એન્ટાર્કટિક. ઉપર આર્કટિક આવશે, નીચે એન્ટાર્કટિક આવશે. એન્ટાર્કટિકની આગળ એટલે કોઈ ગયું નથી કારણ કે સમુદ્ર છે, લવણ સમુદ્ર છે. આપણને આજે એન્ટાર્કટિક જવા માટે સમુદ્ર ક્રોસ કરવો પડે છે. કેમ? કારણ કે પાણી અંદર આવેલા છે. એટલે જેટલા ભાગના પાણી અંદર આવેલા છે એટલા અંદર. પણ એ સિવાયનો પણ જે એન્ટાર્કટિક એક પ્રદેશ છે ને, દ્વીપ છે ને, એ ઊંચાઈ ઉપર છે. એ ઊંચાઈ ઉપર છે એટલે ત્યાં સુધી તમે જઈ શકે, ત્યાં સુધી તમે જઈ શકે. એટલે તમે અહીંયા અહીંયા એન્ટાર્કટિક પર જશો ને, એન્ટાર્કટિકની પાછળ તમને તમારો ધી એન્ડ આખો સમુદ્ર 2 લાખ યોજન. ત્યાં જમીન નથી એટલે તમે ત્યાં આગળ કોઈ તમને જમીન મળતી નથી. પણ અહીંથી એન્ટાર્કટિક સુધી તમે એટલે જઈ શકો છો કારણ કે એ આખે આખું પર જ છે. અને પ્લેનમાં જ જઈ શકો છો. હજી કોઈ બોટ વાટે તો ગયું નથી. એક વાત એ તો હજી તમે ગયા જ નથી. જે પણ જાય છે એ પ્લેનમાં જ જાય છે. બરફીલો પ્રદેશ છે ને, એમાં બી અમુક અંદર સુધી જેને લોકો પાછા વાજા. ભાઈ આગળ હજુ શું છે? એ લોકોએ ટેરિટરી બનાવી દીધી છે. લંડનથી ઉપર ઉપર જેટલા છે ને આ બધાએ ત્યાં ટેરિટરી બનાવી દીધી છે આ બધાએ. અચ્છા. અહીંયા પોતાના એરિયા, પોતાની જમીન. કારણ કે પ્લેન એ લોકો પાસે પહેલાં આવ્યા. ભારત પાસે તો એવા પ્લેનો એ વખતે હતા નહીં. એટલે એ લોકોએ જઈ જઈને પોતપોતાના એરિયાને પોતપોતાની આખી જમીન અહીંયા બનાવી દીધી છે. આ એરિયા આ રહી આજો આ એન્ટાર્કટિક છે. બરોબર. આ એ લોકોએ બનાવી દીધું છે. હવે થાય છે શું કે ધીમે 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 જેમ પાણી વધશે ને એમ આ બધી જમીનો ડૂબતી જશે. અત્યારના તમારું આંદામાન નિકોબાર આ બધું ડૂબવા જ આવ્યું. આ બાજુનો એરિયા, આ બધું, આ બધો એરિયા અત્યારના ડૂબવા આવ્યો છે. બહુ કંઈ ટાઈમ રહેવાનો નથી. હવે એમાંથી કોઈ આવો મોટો પ્રદેશ હશે ને એ જ રહેશે. કેમ આ બધું પાણી આવી ગયું? જ્યારે આ બધું પાણી હોવાનો પ્રશ્ન હતો જ નહીં પહેલાં. આજે આવ્યું છે તો કેમ આવ્યું છે? કારણ કે જેટલો નીચાણવાળો ભાગ પાણી વધતું જાય એને પકડશે, આ બધાને ધીરે ધીરે પકડશે.
એટલે આને તમારે ભરત ક્ષેત્ર ન માનવાનું કોઈ કારણ નથી. પહેલી વાત આ નહીં, ભરત ક્ષેત્ર આટલું જ સીમિત છે. આટલું સીમિત એટલે તમને અહીંયા આવી ગયું રાઈટ? આના કરતા વધુ વિકસિત છે એનું કારણ જ છે ને. જો આ ભારત આખા 24 ભાગ ભારતમાં હતા આ 70,000 વર્ષ પહેલા. આ બધા ખંડ તમે જોશો તો ગંધાર, પછી આજનું કાબુલ, કંધાર, આ બધું જ સાથે ગણાતું હતું. ટર્કી સુધી, ટર્કી તુર્કસ્તાન સુધીનો એરિયા તમારો અખંડ ભારત હતો. અખંડ ભારત 3,000 વર્ષ પહેલા તો 24 વાર એના ભાગલા પડ્યા. 24 વાર આ બધા અલગ 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 જ્યારે દેશ થયા છે ને, 24 વારના ભાગલામાં અલગ પડ્યા છે. હવે આછા ભારતનું પણ આટલો નાનો એરિયા તમે કલ્પી શકો છો કે ભરત રાજાનું 1 કરોડ પદાર્થ અહીંયા ઊભા હશે 500 ધનુષવાળા? કલ્પના કરો આટલું ભારત હોઈ શકે? પહેલા આ પ્રશ્ન જ નહીં ને, આખું હતું. અચ્છા, ઋષભદેવ ભગવાને જ્યારે પોતાના 100 પુત્રોને રાજ્ય આપે ને, ત્યારે 100 રાજ્ય હતા આખા એરિયામાં. 100 રાજ્ય હતા ઋષભદેવ ભગવાન. અત્યારે બધા અલગ, ટર્કી અલગ થયું, અફઘાનિસ્તાન અલગ થયું, આપણામાંથી બધું આખો ઇતિહાસ છે તમને. હા, 3,000 વર્ષનો ઇતિહાસ છે. અચ્છા, ચંગેઝ ખાન જયારે લડવા આવ્યો ને, ત્યારે અહીંયાથી આવ્યો છે કઝાકિસ્તાનમાંથી. અને એ અહીંયાથી લડવા આવ્યો ને, આ ડ્રેગન ટ્રાયંગલમાં એના 40,000 સૈનિકો ડૂબી ગયા. તો એ બીજી વાર, હા, આખું વાણ જ ડૂબી ગયું. તો એને બીજી વાર મોકલ્યા, અને પછી થાકીને એ આવવાનું એને બંધ કર્યું. આ આ ક્રોસ કરવામાં ડ્રેગન ટ્રાયંગલ સમજાય છે શું છે? એટલે આ અને ગંગા આટલી નથી, અત્યારે આટલી જ. અત્યારે તમારી આખી અહીંયાથી અહીંયા બાંગ્લાદેશ સુધી પૂરી થઈ ગઈ, બાકી એનો પટ જ એટલો મોટો છે. 65 યોજન હતી ત્યારે ગંગા, જયારે 60 યોજન હતી ત્યારે. અત્યારે 60 યોજન કોઈ કહેશે? આજના 60 યોજન એટલે કેટલા? ગંગા નદી સમુદ્રમાં કેમ બતાવી? સમુદ્રમાં ગઈ ને, આખો સમુદ્ર તો છે. એ પણ સમુદ્રમાં જ્યાં મળી ત્યાં નદી પૂરી થઈ ગઈ. નદી યા નહીં, નદી તો અહીંયા પૂરી થાય, સમુદ્રમાં જાય ત્યારે. આખો સમુદ્ર જ છે, આ લવણ જ છે. નદીનું પાણી સમજો, અહીંયા તમે ગંગાને, ગંગાના 14,000 ફાંટા છે, બધા જ ફાંટા સમુદ્રને મળે છે. હા, એટલે સમુદ્રને મળી ત્યાં નદી પૂરી થઈ, તો એની આગળ ગંગા નદી એવું છે. પણ આગળ અહીંયા સુધી જતી ને પહેલા, પહેલા હા, તો આમાં તો એ દોરવું પડે ને, પહેલાનું દોરવું પડે ને. આમાંથી તો પહેલાથી આખું પાછળ યુરોપે નહીં, આ તમારું તમારું મહાવિદે પણ નહીં, પદ્મદ્ર, લઘુ હિમવાન પર્વત, અને આ પર્વત અત્યારના તમારું આ જે આર્કટિક છે ને, આર્કટિકના પાછળના ભાગમાં છે. આર્કટિક એટલે આપણું એન્ડ, ભરત ક્ષેત્રનું એન્ડ અહીંયા આર્કટિક. એની પાછળ આ પર્વત, અને એમાંથી પદ્મદ્રોમાંથી ગંગા આવે છે, અને એ પાડમાંથી આખું રશિયા, આ બધું રશિયા જાપાન, આ જાપાન, આ રશિયાનો એરિયા, આખો આ રશિયા છે, યલ્લો આખો પ્રદેશ રશિયાનો છે, આ ચાઇના છે. અહીંયાથી થતી થતી આવે, પણ ત્યાં ગંગા નામ ન હોય, ત્યાં બીજા નામ હોય. એવી રીતે આ સિંધુ નદી, આ જ બે મેઇન નદી છે જે અહીંથી નીકળે છે. ગંગાથી અડધું વર્લ્ડ આ બાજુનું કનેક્ટ, સિંધુથી આ બાજુનું કનેક્ટ, પણ ત્યાં નામ બીજા હોય. નાયગ્રા ફોલમાં એનું નામ બીજું હોય, કારણ કે ત્યાં કંઈ એ લોકો પાસે શાસ્ત્રો થોડા છે. તે લોકો સિંધુ કહેશે, આપણે શાસ્ત્રોક્ત કહીએ કે ભાઈ ગંગા અને સિંધુ બે જ નદી અહીંયા ની કહેવાય. એ લોકો પાસે તો કઈ આગમ શાસ્ત્રો હોય નહીં, બરાબર? હવે તમે વિચારશો, ખાલી માત્ર વિચાર કરો, જાપાનમાં સૂર્ય ઉગ્યા પછી 12 કલાકે ઉત્તર અમેરિકામાં ઉગે છે? આ તો નક્કી, આ તો નક્કી. અચ્છા, તો આખા જો તમારો જંબુદ્વીપ ગોળ હોય, તો આ ખૂણેથી આ ખૂણે 12 કલાકે સૂર્ય આવે. બે સૂર્ય કીધા ભગવાને, બે સૂર્ય કીધા. તો એક સૂર્ય આ છેડેથી આ છેડે 12 કલાક લાગે, અહીંથી ઉપર પહેલા 12 કલાક, અહીંથી અહીંયા 12 ને અહીંથી અહીંયા 12, રાઈટ? તો જો અહીંયાથી અહીંયા આવતા 12 કલાક સૂર્યને લાગતો હોય, તો જાપાન અને અમેરિકામાં 12 કલાકનો ફરક તો આ રીતે જ થયું ને તમારું વિશ્વ, કે અલગ રીતે થયું? સૂર્ય બે જ તમને બહુ મળશે ગૂગલ પર જોવાનું, કેટલા ફોટાઓ છે, કેટલા વિડીયો છે. ના ના, વાત નહીં, તમે જોજો, હું તમને કહું. ખાસ જુઓ, બે ચંદ્ર ખાસ જુઓ, આપણા ભરત ક્ષેત્રની વાત છે, જંબુદ્વીપમાં, બરાબર? હવે આ જે ખંડની વ્યવસ્થા છે, એમાં વૈતરણી પર્વતની રેન્જ અહીંયા માઉન્ટ ફ્યુજી જાપાનનો, એ જે ડિગ્રી આવે છે 40 ડિગ્રી, 38 થી લઈને 48 ડિગ્રી સુધી આવ્યો. એ જ અહીંયા 28 થી 38 ટર્નિંગ આવે, અને એ જ વસ્તુ અહીંયા જશે પાછી 48 સુધી અલાસ્કા. આ અલાસ્કા એન્ડ અહીંયા આવશું, આવશે તમારા લંડનના જે આલ્પ્સ પર્વતો, આલ્પ્સ પર્વતમાળા છે ને, તમે જાઓ છો ને સ્વિટ્ઝરલેન્ડ ફરવા, એ બધી પર્વતમાળા અહીંયા આવી,
અહીંયા આવ્યું જાપાનનું, અહીંયા આવ્યું અલાસ્કાનું, આખી આ રેન્જમાં 400 માઉન્ટેન આજે બી છે લાઈન. હા, આ છેડેથી આ છેડે સુધી વર્લ્ડના 400 માઉન્ટેનની રેન્જ આજે પણ છે. આજે પણ તમને 8 ડિગ્રીએ મળશે બરાબર. બીજું તમને ખાસ આ બરમુડા ટ્રાયંગલ ને ડ્રેગન ટ્રાયંગલ, એના માટે આપણા શાસ્ત્રમાં પાઠ છે કે જ્યારે પણ ચક્રવર્તીનું સૈન્ય નીકળે છે અખંડ જીતવા માટે, એને તો 6 ખંડ પાયદળથી જીતવાનું છે, સૈનિકથી જીતે છે, કોઈ વિમાન હોતા નથી બરાબર. તો જ્યારે અહીંથી એન્ટ્રી લે છે ને ત્યારે અહીંયા 2 નદીઓ છે, એને પુલ બનાવવો પડે છે. વૈતાડાઈની નીચે ટનલ છે, ટનલ જે આજે તમે જાઓ લોનાવલાને ટનલમાંથી ગાડી નીકળે એમ ટનલ છે, 50 યોજન પોળી આટલી. અને એ ટનલમાં 10 યોજનની એક પહેલી નદી આવે છે, એવી નદી છે કે જેમાં કંઈ પણ નાખો એ બહાર આવે, એનું નામ છે ઉમગના. અને બીજા 10 યોજનનો એરિયા છોડીને પાછી 10 યોજનની નદી છે, એનું નામ છે નિમગના. કંઈ પણ નાખો એ બધું અંદર ખેંચે, કશું બહાર આવે નહીં. તો એને સૈન્ય ક્રોસ કરવા માટે એક પર્વત બ્રિજ બનાવવો પડે, ચક્રરત્નને એ લોકો બ્રિજ બનાવે. આખું સૈન્ય ક્રોસ કર્યું, આ 3ને જીતી અહીંયાથી પાછો બ્રિજ બનાવીને એ લોકો પાછા. હવે નદી તો હોવી જોઈએ કે નહીં, નદી તો હોવી જોઈએ ને. જે બહાર ફેંકે છે તો સમુદ્રો છે તમારી પાસે, પણ અંદર ખેંચી જાય એવી નદી હોવી જોઈએ કે નહીં? એવું તો હોય નહીં, ચક્રવર્તી હોય ત્યારે નદી હોય, પછી નદી ના હોય તો બને નહીં. તમારા આ જ સેમ લેટિટ્યુડ લોન્જિટ્યુડ પર અહીંયા ડ્રેગન ટ્રાયંગલ છે, અહીંયા બરમુડા ટ્રાયંગલ, એક જ લેવલમાં, એ પણ વૈતાઠૈની રેન્જમાં છે. મતલબ એ થયો કે આ એ જ ભરત ક્ષેત્રમાં જ્યારે પહેલા ચક્રવર્તી આવ્યા ને, ભરત ચક્રવર્તી, અને એ વખતે જે ઉમગના નિમગના નદી હતી ને, એ આજે પણ છે, સેમ જગ્યાએ, સેમ લેટિટ્યુડ લોન્જિટ્યુડ. આ બાજુ આ ખંડમાં નીકળે, આ બાજુ આ ખંડમાં નીકળે. પર્વતની નીચે હોય નદી, પણ નદી આ તો સમુદ્રની અંદર જ છે ને. નદી તો નીકળે કે નહીં બહાર? નદી થોડી પર્વત નીચે જ રહેવાની, નદી પર્વતની નીચે તો રહેવાની, ગુફાની અંદર છે ને ભાઈ, પણ બહાર તો નીકળે કે નહીં? ગુફા તમારી 10 યોજનની છે, ખાલી માત્ર 10 યોજનની ટનલ છે, ટનલ કેટલી હોય, પણ નદી તો બહાર નીકળે કે નહીં? આ નદી અહીંયા બહાર નીકળી છે, આ નદી અહીંયા બહાર નીકળી છે, આ જ જગ્યાએ કેવી રીતે મળે? એન્ટ્રી લેવા 8 ઠંગ કરવો પડે, અહીંયા એન્ટ્રી લેવા 8 ઠંગ, અહીંયા એન્ટ્રી લેવા 8 ઠંગ, એન્ટ્રી લેવા. હા, અને અહીંયા પણ આમાં જાય ને વૈતાડીની રેન્જ ને, એને પણ 8 ઠંગ કરો. વૈતાડાઈની આવી તો 3 પર્વતમાં આની રેન્જ છે. આજે પણ તમને આ આખું ચાઇનાથી લઈને અહીંયા સુધીની છે ને, એમાં પણ આવી રીતે 3 લાઇન રેન્જની મળશે. બધું એઝ ઇટ ઇઝ છે. જે તમને શાસ્ત્રોમાં ભરત ક્ષેત્ર કીધું છે એ આજે આ 6 ખંડમાં એઝ ઇટ ઇઝ મળે છે. સમજ્યા? અચ્છા, હવે આ નીચે ક્યાં ગયું આવું તમને સમજાવું. જો અહીંયા તમે 0 ડિગ્રી પર છો, અહીંયા સુધી તમે 5 યોજન ચડી ગયા. વૈતાડે પર્વત હોય ને, એની નીચેની પ્લીન્થ, કોઈ પણ મકાનનું બેઝ હોય, જમીનની નીચે પાયો, એ આનો પાયો છે 5 યોજન ઊંડો. અહીંથી 5 યોજન અહીંયા સુધી 7 યોજન. તો આ બરમુડા ટ્રાયંગલ 7 યોજન સુધી એ વમળ જો ગયું કે નહીં? અને બધાને નીચે વહાણોના વહાણો અને પ્લેનના અંદર ઉતારી દે છે. તો આ ક્યાં ગયું? તો કે પેલા નીચેના અવકાશ અંતરમાં. અચ્છા, તમે સીધી નારકી મૂકી દીધી છે. સમજાયું? આની નીચે આખું બ્લેક હોલ છે, બ્લેક હોલ. અચ્છા, બધું ખેંચીને ઉતારી દે નીચે. અને અર્ધા યોજન એટલે અસંખ્ય કિલોમીટર આની નીચે ગયા પછી પછી નરક પૃથ્વી ચાલુ થાય, રત્નપ્રભા નારકી. હવે જો એ જગા ના હોય, સમજાય, એ જગા ના હોય તો બધું ગયું ક્યાં? સીધું નારકીમાં ઉતર્યું? ડાયરેક્ટ તો દરિયામાં બહાર તો આવે ને. હા, શેષ તો બહાર આવે. એટલે આખું અસંખ્ય યોજન સુધી આની નીચે, સમજો આ ઉપર છે, તેની નીચે શું બધું ખેંચી જાય નીચે. આટલો એરિયા જ છે, આ બંનેનો આટલો એરિયા જ છે. હવે શું છે, પેલા રડાર થઈ ગયા છે ને, એટલે લોકોને ખ્યાલ આવી જાય છે કે આટલી ડિગ્રીએથી જવાનું નથી. પહેલાં નહોતા તો બધું ખેંચાઈ ગયું. એટલે આપણું જે શાસ્ત્રોનો ખેંચીને ગયા પછી પાછું ના, ટુકડો પાછો ના.
આખું 40,000 નું સૈન્ય ઉતરી ગયું. વિચાર તો કર, ઉપરથી ઉડતા વિમાનો ઉતરી ગયા છે. કેટલા વિમાનો તમે ગૂગલ પર જો તો ખબર પડે. એને શોધવા જનારની આખી ટીમ નથી આવતી પાછી, એ પણ આખી ટીમ નથી. આખો એરિયા જેવો છે, આખો એરિયા. તમે અહીંયા પણ અહીંયા જ છે. આજે આજે આપણો અષ્ટાપદ કહો, આ લોકોનો કૈલાસ કહો, એક્ઝેક્ટ અહીંયા છે. અહીંયા આ જગ્યા, અહીંયા ચાઇનાથી તમે આ બાજુ જાઓ, આ ચાઇનાનો એરિયા. અહીંયા જ છે કૈલાસ, બરોબર. અહીંયા જ આવશે, આ બાજુ એની જમ્મુ પાસેની આ બાજુ આવશે, આ એરિયામાં આવશે. તો એ જ્યારે અહીંયા તમારો આ પર્વત આવ્યો, તો ત્યાં આગળ બી ચાઇના ગવર્મેન્ટ બધા ના પાડી દીધું છે. ઉપરથી પ્લેનથી પણ નથી ઉતરવા દેતા એ લોકો. આખો એરિયા જેવો છે અહીંયાથી અહીંયા સુધી, એકદમ ગેબી. માણસ ક્યાં જતું રહે છે એ જ નથી ખબર પડતી. હા, આટલો આખો જ એરિયા હું તો કહું છું, આખો એરિયા અહીંયાથી લઈને અહીંયા સુધી. જે પણ ટીમ ગઈ કોઈ પાછી જ નથી આવી. પછી એક પર્વત ઉપર ગયા હો, હા, નીચે નિમગ્ના જ છે. એ નિમગ્ના હવે તો સમુદ્રમાં આવી ગઈ, એટલે તમને આખું, તમે આમ જાઓ છો તમને ખબર જ નથી, નહીં તમને ખેંચી જાય. પણ એણે એની પ્રોપર્ટીઝ પકડી રાખી છે. એ તો ક્વોલિટી તો ક્યાંથી છૂટવાની, ક્વોલિટી તો મળવાની જ છે ભાઈ. એ ક્વોલિટી મળે જપાનથી અહીંયા 12 કલાકનો ડિફરન્સ, એ ક્વોલિટી મળે, આ બધું થોડી છૂટવાનું છે. એ બધું થોડી તમારું ઢંકાઈ જવાનું. ક્ષેત્ર નાનું થતું ગયું, પાણી આવતું ગયું, આ પાણી જગ્યા રોકી. બાકી છે કે આ ઇન્ડિયા અહીંયા સુધી મળે તમને, બરાબર. આજ ઇન્ડિયા અહીંયા સુધી મળે, જેમ અત્યારે અહીંયા સુધી છે. આ બધું ઇન્ડિયા જ છે, આ બધું ભારત છે. 24 ભાગ પડે છે, એના 24 ટુકડા છે. આમાં ગણો તમે, આ ગણો, તમને 24 મળશે. અખંડ ભારત આખું હતું, હજી અહીંયા સુધી હતું. આ બર્મા છે, આ એરિયા બર્મા છે. આખો અહીંયા સુધી ભારત હતો, અને ગંગા નદી અહીંયા સુધી હતી, આખો પટ જ અહીંયા સુધી. હવે તો એ પણ નાની થઈ. પાંચમારામાં આપણે બી નાના થયા કે નહીં હતા? કેટલા 3 ગાઉની કાયા વાળા, એટલે જમીને નાની થાય. તો જમીન તમે નાની નહીં કરો તો 1500 ધનુષવાળાનું જે મકાન, એમાં તમે દરવાજો ખોલી શકશો? વિચાર તો કરો. ભરત રાજા 500 ધનુષવાળા, એના મહેલની એન્ટ્રી જે 12 શાખ કેટલી ઊંચી હશે? 1500 ધનુષ હશે. તમે 5 ફૂટના 15 ફૂટની સીલિંગ રાખો છો, રાખો છો, તો એની 1500 ધનુષની સીલિંગ એની, એ દરવાજો ખોલવાની અત્યારે તમારામાં તાકાત હોત, જો તમે નાનું ન કર્યું હોત તો. એટલે નાનું થાય છે એને માનો, નાનું થાય છે એને માનો. નાનું થાય છે એમ એમ તમે જેમ જેમ પાણી આવતું જાય એમ તમે હજી વધારે અંદર જશો. પાણી જેમ જેમ અંદર આવતું જશે એમ હજી તમે વધારે અંદર. આજે 10,000 વર્ષ પહેલા અહીંયા કેટલા બધા, આ જો આ છે જ ને જમીન, આ જમીન છે કે નહીં જેને તમે આર્કટિક કહો છો? આ જમીન છે, તો આ બધું જમીન જ હશે ને? એમ એમ થોડી આર્કટિક થયું. બોલો, અહીંયા પાણી આવ્યું, જુઓ એન્ટાર્કટિકના અહીંયા બી પાણી આવ્યું કે નહીં? આ બધું, આ બધું પાણી આવ્યું કે નહીં? એટલે એની સાથે એક્સેપ્ટ કરો તો સમજાશે કે ભરત ક્ષેત્ર એ શું છે. આજે પણ જો હજી મેઇન કહું છું, છોકરાઓ ખાસ જોજો ગૂગલ ઉપર, જાપાનથી આ, જાપાનથી આ એરિયા છે એન્ડ, અને અહીંયાથી અહીંયા આ સ્ટાર્ટિંગ. પૃથ્વીમાં તો આમ પાછળ મૂકેલો છે ને ટચ, ખાલી 5,000 કિલોમીટર લખે છે. તો કેટલા ફ્લાઇટમાં કેટલી વાર લાગે? કેટલી વાર લાગે? એ લોકોને શું કરવું પડે ખબર છે? જાપાનથી ફ્લાઇટ પકડે, આખી અહીંયાથી જાય આમથી આમ જ, કાં તો અહીંયાથી 10 રસ્તા છે જવાના. અહીંથી જાય, અહીંથી જશે, છેક ઉપરથી જશે. પણ અહીંયા કેનેડાએ પહોંચવું હશે ને, કેનેડા, એ લોકોને 24 કલાક લાગે છે. 24 કલાક ઇન્ડિયાથી કેનેડા, 20 કલાક છે ઇન્ડિયાથી કેનેડા, 20 કલાક. તો અહીંથી એટલું જ થયું ને? આમ તો, આમ તો સરખું જ થયું ને, બરાબર. તો હવે જો એ લોકોને અહીંથી અહીંયા જો 24 કલાક લાગતા હોય અહીંયાથી અહીંયા, તો પછી પાછળથી જો 5,000 કિલોમીટર તો જતા જ નથી ને લોકો, સીધી વાત છે ને? આમ જ જાય છે, બોટમાંય નથી જઈ શકતા, બોટમાં બી નહીં. બોટમાં પણ સમજો કે કોઈ જાપાનવાળાને અહીંયા જવું હોય, અલાસ્કા જવું હોય, તો એ પહેલાં અહીંયાથી આ ફ્લાઇટ પકડે અલાસ્કા. આ બેની વચમાં એક ટાપુ છે, આ એનું નામ છે ડાયમંડ, જે આની અને આ આની આ બાજુથી ઉતરો તો 2500 કિલોમીટર, અહીંથી ઉતરો તો એ 3500 કિલોમીટર, અહીંથી 2500, સોરી, અહીંયાથી નજીક. પૃથ્વી જે બતાવે છે આ બે છેડા ભેગા કરે, બસ બે ભેગા કર્યા છે, બાકી કાંઈ નહીં. હવે આ આ જે બે છે, અહીંયાથી 2500 ને ત્યાંથી 3500, તો 2500 નથી જતા પાણીમાં. અહીંથી ફ્લાઇટ પકડીને 24 કલાક અહીંયા જાય, અને અહીંથી પાણીમાં 3500 છે, પણ અહીંથી 2500 અંદર જ છે પણ નથી જતા, કારણ કે જવાતું જ નથી.
કોલંબસ અહીંથી સ્ટાર્ટ થયો છે અમેરિકાથી, હવે હું અહીંયાથી સ્ટાર્ટ થયું તો હું અહીંથી જઉં, અહીંથી જઉં ને આમ ફરીને બી આમ પાછી આવું તો પણ ગોળ જ થયું ને બેટા, સેમ રસ્તા. હા, અહીંયાથી ફ્લાઇટ તમારી 10 રસ્તા છે, 10 રસ્તા. યુરોપ થઈને જાય, નોર્વે થઈને જાય, એની ઉપર આ ગ્રીનલેન્ડ થઈને જાય, અહીંથી જવાના 10 રસ્તા છે. આજે જેટલા પણ ફોટા તમે પૃથ્વીના આવા રાઉન્ડ જુઓ છો, તમે ક્યાંય પણ જોજો કે એમાં એકચ્યુઅલ ફોટો એક પણ નથી, એક પણ એકચ્યુઅલ ફોટો નથી ક્યાંય પણ. એમાં આજના છાપાઓમાં મૂન ઉપર ઉતારે, મૂનમાંથી પૃથ્વીને લીધો હોય, જે પણ ફોટા બતાવે છે એમાં નીચે લખ્યું છે એઝ પર ઇલસ્ટ્રેશન બાય આર્ટિસ્ટ. ક્યાંય પણ તમે છાપો શાંતિથી, તમે આજે ડિવિઝન ઓલવેઝ ફોટો આર્ટિસ્ટ આજે ડિવિઝન કર્યું છે ને, જે ડિવિઝન એન્ડ ઇમેજિનેશન ઇઝ નોટ એક્ઝેક્ટ. યા, આખો ફોટો લઈ શકે એવો કેમેરો કે એવો લેન્સ હજી આપણી પાસે બન્યો નથી. હું આવું એટલે મીટ આવું, આટલી નાની નહીં ચાલે. ના ના, મોટા પેપરો જોઈશે, મોટા મોટા પેપર. જો હવે તું સાંભળ પહેલા બેટા, સાંભળો તારે. આ જે છે ને એ લોકો કટ કેવી રીતે કર્યું છે જો તું ડિવિઝન જો, ડે 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 નાઇટ લાઈન છે ને, જો આ સીધી ઉતરી પછી આમ ટર્ન માર્યો, આમ ટર્ન માર્યો, આમ ટર્ન માર્યો, આ તું જો અને પછી આ સીધી ઉતરી જો. શું છે આ? સૂર્યોદયને પહોંચતા કેટલી વાર? 15 મિનિટ પણ નહીં, અને તમે અહીંયા 24 કલાક આપો છો, 24 કલાક. This is timeline as per science. As per science આ લોકો જે કર્યું છે આ પોસિબલ છે? પહેલા એ બોલ. હવે આ આ બેની વચમાં દ્વીપ છે, રાઈટ? આ દ્વીપ સુધીની ડેટ જુદી, આ દ્વીપમાં જો વચ્ચેથી નીકળી ડેટ, આ દ્વીપમાં વચ્ચેથી ડેટ લાઈન નીકળી. જો આ આ બાજુ જે હશે, આ બાજુનો પ્રદેશ એટલે પેલો અને આ બાજુનો પ્રદેશ એટલે આ, રાઈટ? જો હવે આ જે લાઈન ઉતરી છે સીધી ઉતરી છે, તો આ દ્વીપમાં દ્વીપમાં બે પાર્ટ થયા કે નહીં? એટલે એ લોકો આખો ટર્ન મારી દીધો, ટર્ન મારીને અહીંયાથી પાછા ક્યાં આવ્યા? અંદર આ આવી ટાઈમ લાઈન. કીધું પોસિબલ છે, તું વિચાર તો કર. બહાર નીકળી ગયો એટલે એ લોકો માટે કન્ફર્મ છે કે દિવસ પહેલા અહીંયા આવ્યો, રાત અહીંયા, અહીંયા પછી. આ વસ્તુ સમજાય? સૂર્ય ચંદ્ર, સમજજે મારી વાત, ચંદ્ર જે નક્ષત્રમાં છે, અહીંયા જયારે ચંદ્ર આવ્યો ત્યારે એ નક્ષત્રમાં હજી આવ્યો નથી, અને અહીંયા સુધી પહોંચે ત્યારે એ ચંદ્ર એ નક્ષત્ર અડધું ક્રોસ કરી ગયો છે. એનો અર્થ એ લોકો સમજી ગયા ને કે આ અહીંયા પહેલું આવ્યું, આ પછી આવ્યું. તમને એનાથી તો સમજ પડે ને, ટેલિસ્કોપથી તો, કે ચંદ્ર એ જે આ નક્ષત્રમાં અહીંયા હતો ત્યાં સુધીમાં એણે હસ્ત નક્ષત્રમાં એન્ટ્રી લીધી નથી, અને અહીંયા પહોંચતા સુધીમાં એણે એન્ટ્રી પણ લઈ લીધી, અડધો ક્રોસ બી કર્યું. એનો અર્થ શું થયો કે આ પહેલાં આવ્યું, આ પછી આવ્યું, એટલે એ લોકોએ ડેટ અહીંયા પહેલાં આપીને ડેટ ત્યાં પછી આવ્યું. પણ જે બે જોઈન્ટ કરી નાખ્યા ને, ધેટ ઇઝ રોંગ. એનું કારણ શું? જો તમે જોઈન કરો છો તો 15 જ મિનિટમાં તમારો ત્યાં બીજો દિવસ પડવો જોઈએ, એવું થતું નથી. પૃથ્વીને સ્ફિયર સમજી છે એ એઝમ્પશન રોંગ છે, એ રોંગ. એ જે તમને જે બતાડે છે ને કે 24 કલાકમાં એક રાઉન્ડ પૂરો થઈ ગયો, ધેટ ઇઝ રોંગ. એ લોકો આપણી સામે જે પુટઅપ કર્યું છે ને એ રોંગ. સમજાય? અને કે જે પૃથ્વી ફરે છે અને સન સ્થિર છે, એક્ચ્યુઅલી ઇન્ડિયા આપણા જેનિઝમ પ્રમાણે પૃથ્વી અહીંયા જ છે, સન ફરે છે, એના લીધે દિવસ રાત થાય. તો મતલબ અગર બે સૂર્ય છે તો પછી એક સૂર્યને ફૂલ ફરવા માટે 48 કલાક લાગશે? એક નહીં, બે સૂર્યને. એક સૂર્ય જો હું બાજુમાં સમજાવું તો, અહીંયા નહીં સમજાય, આ તો બહુ નાની જગ્યા છે, જે આપણા 6 ખંડ છે. આવ એ 6 ખંડ છે ને અહીંયા છે, આટલા જ એરિયામાં છે. એક આ જાપાન, ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા,
અહીંયા ચાઇના રશિયા આટલામાં જ હા આટલામાં જ બસ આટલામાં જ હવે આટલામાં જ છે. હવે બે સૂર્ય ક્યાં છે? તો કે જો એક સૂર્ય જો અહીંયા હોય ને તો બીજો સૂર્ય સામે ઓપોઝિટ. હવે આ અહીંયાથી આ ખૂણામાં આવે ને તો પેલો સૂર્ય અહીંયાથી આ ખૂણામાં જાય. ત્યાં અહીંયા અંધારું છે. અહીંયા ના અહીંયા પણ તમારું અંધારું નહીં આવે. અહીંયા સવાર પડી છે ને, અહીંયા સવાર પડી 6 બરાબર 6-7 કલાક નો ફરક પડશે. 7 કલાક પહેલા પેલો સૂર્ય ત્યાં પહોંચ્યો 12 કલાક. હવે અહીંથી અહીંયા જયારે ગયો ને ત્યારે અહીંયા અંધારું થયું અમેરિકામાં, અને ત્યારે પેલો સૂર્ય અહીંયા આવ્યો. એટલે આપણને જયારે 24 કલાક બીજો દિવસ ઉગે છે ને, that is the another સૂર્ય. મતલબ એક સૂર્યને 48 અવર્સ લાગે છે ફૂલ કમ્પ્લીટ. એક એકને આખાને 48, પણ ત્યાં સુધીમાં બીજો દેખાઈ ગયો આપણને. મંડે વેનસડે ફ્રાઈડે અલગ હોય. હા એ અલગ, એ અલગ, એ અલગ. મૂનનું ભી એવું છે બરાબર. અને આને આપણે પહેલો કેમ માન્યો? કારણ કે દિશા જ પૂર્વ છે બરાબર. સૂર્ય અહીંયાથી જ ઉગે છે એટલે એને તો કમ્પલસરી માનવું જ પડે. અને તમે એને ગ્લોબમાં બે ને પાછળ પાછળ મૂકી દીધા તો તમારા માટે તો બધી જ પૂર્વ થઈ જવી જોઈએ. જો ડિફરન્સ જ નથી તો પેલો બીજો ઉગ્યો એટલે એમને 24 કલાકમાં બતાડવું પડે. બાકી સૂર્ય થોડી કે 24 કલાકમાં અહીંથી અહીંયા નીકળી જવાનું, 24 કલાકનો ફરક આવવાનો. એટલે બીજો ઉગ્યો હોય એક્સેપ્ટ એમને જ થઈ જાય છે કે બે છોટા એરિયા કા હૈ વો 1000 યોજન, 10 યોજન હી ઊંડા અંદર અપકાય છે, જીવ ઉત્પન્ન હોતે હી રહેતે, પાણી હોતે હી રહેતે હોતે હી. તો એ સમંદર મેં નદી નીકળી તો યહાં એ પર્વત પે હી યહાં સે હી બહાર નીકળી ઓર 500 યોજન તક ગઈ એસે, ઓર બીચ મેં સે યહાં નીચે ગિરી. તો એ ગંગા નદી પૂર્વ મેં ગિરી ઓર ઇસ તરફ સિંધુ બરાબર. અબ યે યહાં સે તીન નીકળેગા, યહાં સે 2 ગિરી ને તો યહાં પર 1 ગિરી નીચે. ઉસ તરફ જો ક્ષેત્ર હૈ, યે ક્ષેત્ર હૈ, યહાં પર 1 ગિરી. રોહિતાંશ નદી યહાં સે નીકળી પદ્મદ્રવ સે. ये गंगा सिंधु का ही पानी है. उस तरफ जा रही है. हाँ, वो उस तरफ गिर रही है. ऐसा टेबल लैंड है. अच्छा, 2 इस तरफ गिरी और एक उस तरफ गिरी. अच्छा, तो जो उस तरफ गिरी ना वो ये प्रदेश में, ये युगलिक प्रदेश है पूरा, ये वाला पीला वाला. और यहाँ गिर के ये यहाँ से निकल रही है. और यहाँ जो दूसरी नदी आ रही है ना वो उसके बाद वाला एक पर्वत है, उसमें से भी एक उस तरफ जा रही है, एक इस तरफ जा रही है. ऐसे सारे पर्वत में ऐसे आ रहा है. हर क्षेत्र में एक एक खंड है और वहाँ से दोनों तरफ से क्षेत्र में नदी. हाँ, एक इस तरफ आएगी, एक उस तरफ जाएगी सारी. पर यहाँ 2 आएगी और ऊपर भी 2 आएगी, एंड में 2-2, बाकी सारी एक इस तरफ आ रही, एक उस तरफ. और जाने के बाद कहाँ जाएगी? सारे समुद्र में. ये पूरा लवण है बाहर સબ નદી સીધે સમુદ્ર મેં જમ્મુ કે બહાર કહી રહ્યા જૈસા હમરે દરિયા કૈસે આ ગયા યહી લવણ હૈ. આજ બમ્બઈ ચોપાટી પે જાઓ આપ, યહાં જુહુ ચોપાટી તો જો દરિયા હૈ વોહી લવણ. હા, સારી નદિયાં, યે તો પૂરી નદી વો લવણ કે અંદર જાય. સમુદ્ર ની ઊંડાઈ કેટલી? નહીં, બધી ઓછી. જેટલા સમુદ્ર પોળા ને એની અડધી ઊંડાઈ. આટલા જેટલી પોળા એની અડધી, એનાથી અડધી એક્ઝેક્ટ. 2 લાખ પોળો હોય તો એક ઉતરે એક ચડે. હેલો, સમુદ્રમાં એક ઉતરોગે એક ચડોગે. 2 લાખ ચોડા હૈ ટેબલ, તો આધા ઉતરોગે ફિર સીધા જાઓગે ઓર આધા ચડોગે. તભી વો એરિયા ખતમ હોગા ના, તો એરિયા ખતમ હોગા બીચ મેં, મતલબ બોલ દી. 6 મહિના સૂર્ય કે સામને, સાઉથ પોલ ભી 6 મહિના સૂર્ય કે સામને. અબ સૂર્ય કે સામને દોનો 6-6 મહિને રહેંગે,
तो छः महीने तक नॉर्थ पोल जैसे साउथ पोल का बर्फ़ पिघलेगा या एनवायरनमेंट होगा, ऐसे ही नॉर्थ पोल का भी होना चाहिए कि नहीं, होना चाहिए कि नहीं? अच्छा, अब आप देखो यहाँ पे मैं आपको एनवायरनमेंट के हिसाब से पूछ रही हूँ। देखो ये जो एरिया है पूरा नीचे का जो यहाँ भारत है, ऐसे इमेजिन करो वो बाजू में है कोई, और ऊपर का आप देखो कि नीचे से जैसे श्रीलंका और जो है श्रीलंका से लेकर अपना मद्रास बेंगलोर 10 डिग्री तक, जीरो से लेकर 10 डिग्री तक कभी भी सारे लोग काले, क्यों? क्योंकि धूप बहुत गिर रही इक्वेटर पर, समझो। आप और ऊपर आओ कश्मीर, अब जैसे ये 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 आपका साउथ का हुआ 9 to 10, जो मैं 0 to 9 बोल रही हूँ। अब आप नॉर्थ में आओ, 0 to 9 नॉर्थ कौन सा एरिया आएगा? नहीं, बम्बई तो 28 पे, बम्बई 28 पे, मैं जीरो से बोल रही हूँ, इक्वेटर से बोल रही हूँ। अब आप धीरे धीरे आगे जाओगे तो आपका जो हमारा जो है वो बम्बई 18 डिग्री, और ऊपर जाओ कश्मीर 28 डिग्री, और ऊपर जाओ, और ऊपर जाओ तो वो हो गया आपका जापान रसिया 11 महीना बर्फ, ग्रीनलैंड 12 महीना बर्फ। ऐसा आपको नीचे कोई है प्रदेश? सोचो कि अगर 6 महीना उत्तर ध्रुव सामने रहता, 6 महीना वहाँ भी गर्मी होती। मेरी बात अगर समझ में आ गई हो तो, क्या ऐसा है? तो अब लग रहा है कि पृथ्वी हवा में है? ये हिसाब से देखो, एनवायरनमेंट तो एक जैसा होना चाहिए ना। उत्तर ध्रुव का बर्फ तो खिसने का, पिघलने का नाम तक नहीं ले रहा है। 6 महीना अगर उत्तर ध्रुव सूर्य के सामने रहे, अपने इतना प्रकाश सूर्य का, इतना धूम तड़का, कैसे पॉसिबल है? क्या सूर्य एक साल को 6 महीना सूर्य के रहते रहे? 6 महीने तक सूर्य दिखता है, रहता नहीं, दिखाई देता है। कैसे? तो आप नीचे से शुरू करो। सूर्य के जो मंडल है ना हमारे शास्त्र के हिसाब से 180 योजन ही ये अपने हिमालयन रेंज के इस तरफ आधा छोड़ के है। 180 योजन मतलब कहाँ, इक्वेटर आ गया 0 डिग्री, अब तेरे को 0 मालूम पड़ गया। 0 से लेके 8 डिग्री तक खाली बेंगलोर तक ही सूर्य घूमता है, और उसके बाद सीधा वापस समंदर में अंदर चला जाता है। 8 डिग्री तो ये हो गया, 8 डिग्री श्रीलंका से 8 डिग्री नीचे लो तो समंदर ही आ गया अपने लिए, तो 8 डिग्री श्रीलंका तक, 8 डिग्री नीचे, 0 से 8 वापस नीचे समंदर। अब जब वो 0 से 8 डिग्री समंदर में होता है ना, तब ये वेताढ़ रेंज है ना, उसके कारण उधर दिखाई नहीं देता है, खाली प्रकाश जाता है। क्लियर सही? और 0 से लेकर 8 डिग्री तक जब वो बेंगलोर तक होता है ना, तब वो अंदर होता है, इस तरफ होता है, तब उन लोगों को दिखाई देता है। पर 6 महीना कंटिन्यूस वहाँ रात ही नहीं होती, पर वही तो हुआ ना, जब 0 से 8 तक 6 महीना तो यहाँ से यहाँ मूव हो जाएगा। मेरी बात समझे, मूव तो होता रहेगा लेकिन 0 से 8 डिग्री का एरिया उन लोगों के, ये जो अपने जो हिमालय रेंज है ना उसके इस तरफ आ रहा है, वो हिमालय के पर्वत के हिसाब से वहाँ सूर्य दिख नहीं रहा है, प्रकाश तो है ही, प्रकाश कम जाए, शेड आ जाएगा ना, पर्वत का शेड आएगा कि नहीं? क्लियर थयू तुमने? तने थयू? पर्वत नी रेंज आवी गई, आखो आखो आ पर्वत छे, जुओ, हाँ आटलो पर्वत छे। तमे आ बाजुना एरिया में छो तो तमे पेली बाजू जोई नथी शकवाना, अरे तमे अहिया थी आ बाजुना एरिया में आव्या जरा छ महीना एक सरखो तड़को होत। अभी देखो अक्टूबर में हीट कैसे बढ़ती है हर बार, हाँ। कैसे क्यों होती है? तो हीट खाली 2 महीना ही बढ़ेगा, तेज बढ़ जाता है उस टाइम पे, हीट खाली 2 महीना ही बढ़ेगी, हीट महीना, हीट खाली अप्रैल में मई, बस इतना नजदीक है, इतना दूर नहीं आता, कभी सोचो
कि हिल स्टेशन पे ठंडी हवा क्यों, वो तो सनसेट ज़्यादा नज़दीक है, इफ यू गो फ्यू मीटर्स अबोव सी लेवल, तो वहाँ पे गर्मी ज़्यादा लगनी चाहिए प्रैक्टिकली स्पीकिंग, अगर साइंस से विचार वहाँ पर गर्मी ज़्यादा लगनी चाहिए, क्यों वहाँ ठंडी लगता है, यहाँ सी लेवल पर ज़्यादा गर्मी क्यों है, ये अभी मैंने एकदम 100% क्लियर नहीं किया कि हिल स्टेशन पर ठंडी क्यों, खाली બોસ 100% વાત છે કે એ હાઇટ સી લેવલથી હાઇટ છે અને સન તો સન, હવે તમે વિચારો કે તમે મુંબઈમાં છો, જ્યારે સન નીચેના લેવલમાં હોય છે ને એ બહારના મંડળમાં ક્યારે હોય, મકર રાશિ વખતે હોય, કર્ક સંક્રાંતિ અંદર, મકર સંક્રાંતિ બાદ, ના ના મકર મહિના એટલે તમારી આ મકર સંક્રાંતિ ચાલુ થઈ ને તમને કેમ જાન્યુઆરી ને બધું ઠંડીના દિવસો કેમ છે, જાન્યુઆરી થી લઈ અને તમારા એમાં તમને આ બધી સીઝન ડબલ મળશે, એમાં ઠંડી પણ મળશે ને ગરમી બી મળશે, એટલે મકર સંક્રાંતિ વખતે તમે એ અંદરના એરિયાના પહેલા લેવલમાં છો, પછી તમે ઓર નીચેના લેવલમાં જશો, એ નીચેના લેવલમાં જશો એટલે આપણને પણ એટલી ગરમી વધશે, જેમ જેમ એ નીચેનું લેવલ એટલે સૂર્ય નીચો આવ્યો જમીન પર આવ્યો ઓર ધરતી સાથે આવ્યો એટલે ગરમી વધી અને જેમ જેમ જાન્યુઆરી વળી પાછો પહોંચ્યો એમ એ ઉપરના લેવલમાં ગયો એટલે તમારી ગરમી ઓટોમેટિકલી તમને ઠંડી મળે, એટલે સન આપણાથી પણ જેમ ઊંચો જશે ને ઓર્બિટ કી હાઈટ કમ જ્યાદા કમ જ્યાદા ઊંચી જશે, અપ ડાઉન ઓર્બિટ કી હાઈટ કે હિસાબ સે હોય, બરાબર, હવે ક્લિયર થયું આ, એટલે તન દર બે મહિને સીઝન બદલાય, ઓર્બિટ ની હાઈટ, ઓર્બિટ ઓર હાઈટ દોનો જબ દિમાગ મે લોગે ના તબ યે સમજ મે આયે, હા मैं भी पहले कंफ्यूज रहा था, जैसे जैसे बोलते गए ना दिमाग में वो क्लू बन, तो अब जो अंदर के छह महीना, अब अंदर की जो अंदर का जो कर्क संक्रांति का छह महीना है ना वो नीचे वाले को नहीं दिखेगा, जो नीचे खड्डे में बैठे है दक्षिण में जो नीचे बैठे हो, क्योंकि वही उन लोगों को अब वहाँ भी कोई हिमालयन जैसी कोई रेंज पर्वत तो हर जगह है, उनकी रेंज के कारण उनको नहीं दिख रहा है जो एकदम नीचे वाले उसको, और जब सन पूरा उस तरफ आ गया ना नीचे के लेवल में तो इनको धूप ही धूप है छह महीने, और तब वो जो ऊपर का लेवल है यहाँ का उन लोगों को नहीं, खाली ऊपर नीचे ही ये डिफरेंस है, बाकी कहीं नहीं है, बाकी कहीं नहीं है, अपने जम्बूद्वीप नो आ गोलार्ध छे એના કારણે આ ફરક પડે, બસ બસ ગોળાર્ધ અને ટર્નિંગ બંને, હા ટર્નિંગ, હા ટર્નિંગ પણ આવે અને ગોળાર્ધ પણ આવે, હાઈટ પણ આવી, તમે હાઈટ ઉપર જેટલા ઊંચા જશો ને એમ તમને ઠંડી વધારે લાગશે, ઓક્સિજન લેવલ પાતળું, પાલીતાણા ઉપર ચડો છો કેટલું પાતળું થાય છે કારણ કે તમે હાઈટ ઉપર ચડે છે, અને હાઈટ ઉપર ચડે એટલે સન ને તમે નીચે છોડી દીધો, સન તમારી જોડે નથી, ઠંડી, અરે ભાઈ તમે સૂર્ય ને નીચે છોડી દીધો છે, ના 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 તમે તમે પાલીતાણા સુધી સન ના રેઝ જ ક્યાં પહોંચે છે, સન નો એરિયા છે ને સાહેબ ખાલી 9 ડિગ્રી નોર્થ સુધી જ સૂર્ય છે, એની આગળ સૂર્ય ફરતો જ નથી, આપણને એકદમ ઉપર સૂર્ય દેખાય છે, તમને દેખાય સૂર્યનું ડિસ્ટન્સ છે એના પ્રમાણમાં પાલીતાણા આપણે હાઈટ છે, ઇટ ઇઝ નોટ ઇવન 0.00, પાલીતાણા છે ને, પાલીતાણા છે ને એ આપણાથી પણ વધારે અંદર છે, સૌરાષ્ટ્ર ગુજરાત મુંબઈ પહેલા આવશે, મેપમાં અહીંયા મુંબઈ આવશે અને સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર જશે, એ ઓર આગળ અંદર જશે, મતલબ આપણે 18 ડિગ્રીએ છીએ, એ લોકો આપણે, એ લોકો 18 નહીં 24 25 એટલે 18 ડિગ્રી આ 9 ડિગ્રીની નજીક છે, 25 ડિગ્રી 9 ડિગ્રીથી દૂર છે, સમજાય છે આ વાત, એ તમે જેટલા અંદર છો ને ઊંચી નીચે સાથે મતલબ જ નથી, તમે જેટલા અંદર છો ને એટલા સૂર્યથી દૂર છો, એ લોકોને એટલી ગરમી નહીં લાગે જેટલી તમને લાગશે, અને તમારા કરતાં બેંગ્લોર મદ્રાસ ને વધારે લાગશે, આપ નોર્થ મેં ભી જા રહે હો, ચડાઈ પે ભી જા રહે હો, આપ ભરત ક્ષેત્ર જો હમારે જે છે ખંડ હે ના, છે ખંડ યહાં સે ઉપર ચડતે એસા હૈ સ્લોપ હૈ, દક્ષિણ નીચે હૈ ઓર ઉત્તર ધીરે ધીરે આપ હિમાલય તક ઉપર ચડતે, એક તો ઉપર ભી ચડ રહે હો ઓર યહાં સે સૂર્ય સે દૂર ભી જા રહે હો, તો કહાં સે ગરમી જ્યાદા લગી, લોકોની સ્કીન જ બ્લેક છે, ઇક્વેટર વાળા બધાની સ્કીન જુઓ, શ્રીલંકાની જુઓ, સાઉથ આફ્રિકાની જુઓ, કેન્યા જુઓ 0 ડિગ્રી પર, ત્યાં જન્મેલા જ બ્લેક સ્કીન સાથે જન્મે, ભાઈ જમીન જ એટલી બહુ ફરક છે, તમે વિચારો, તમે તમે અહીંયા મુંબઈવાળા 18 ડિગ્રી, આપણે બધા કેવા જન્મીએ છીએ, કાશ્મીરવાળા કેવા જન્મે છે 28 ડિગ્રીએ, વિચાર તો કરો,
અને ઉપરના ફોરેન વાળામાં કોઈ કાળા નહીં મળે, અહીંથી ગયેલા મળશે, બાકી ત્યાંના કોઈ કાળા નહીં મળે, જીન્સ જ નહીં મળે કાળા. અને શ્રીલંકા વાળાના ત્યાંના જન્મેલા જીન્સમાં કોઈ તમને ધોળું મળશે બી ત્યાંની ગરમી. સૂર્ય ડાયરેક્ટ ઉપર 0 ડિગ્રી ઇક્વેટર, મતલબ સૂર્યના ફરવાના રસ્તાની એક્ઝેક્ટ છે. અને તમે ક્રોસમાં તમને કિરણો ક્રોસ મળે છે, એ લોકોને સીધા મળે છે. બેંગ્લોર મદ્રાસ સુધી સીધા, કારણ કે 8 ડિગ્રી પર તો સૂર્ય ફરે છે, સૂર્ય આમથી આમ ફરે છે. આટલો અંદર ગયો 6 મહિના, આટલો 6 મહિના બહાર આવ્યો, પાછો અંદર ગયો, પાછો બહાર આવ્યો. એટલે 0 થી 8 આ બાજુ, 0 થી 8 આ બાજુ, એ લોકોના ઉપરથી સૂર્ય ફરે છે. જ્યારે તમે 18 ઉપર છો, કાશ્મીર 28 ઉપર છે, 6 મહિના બરફ. એની ઉપર તમે જાઓ ચાઇના ને બધું, ઓર ઉપર જાઓ જે 35 છે, એ લોકોને 12 મહિના બરફ. એટલે પ્રકાશ બધે સરખો જાય છે, પણ ગરમી બધે સરખી નથી, બરાબર નથી. કારણ કે સૂર્યના રોટેશન ના લીધે, સૂર્યનો એરિયા જ નથી. તમે સૂર્યના એરિયામાં હશો તો જ ગરમી જો બાકી નહીં, તમે સૂર્યના એરિયામાં ફરશો તો જ ગરમી બાકી નહીં. ક્લિયર થયું? આજે બહુ ડિટેલમાં, હું પોતે બી ડિટેલમાં ગઈ આજે તમારા બધાની સાથે, નહીં તો આટલી ડિટેલમાં કોઈ પૂછતું નથી. મને જ્યારે જ્યારે કહે કે હું પહેલાં યુટ્યુબ આપને જોયું, પછી જ્યાં જ્યાં શંકા થાય બધું લખીને રાખીશ, તો આપને વોટ્સએપ કરી અનુકૂળ હોય ત્યારે આપણે. અરે તમારે જે દિવસે લાગે ને એ દિવસે લખી દેવું, અનુકૂળ હોય ત્યારે. બસ 100%. ચાલો, ધન્યવાદ.